મારા ફાધરનો 10 તારીખે પેલું ખ્યાતિનો કેમ્પ થયો ને, એ વખતે કેમ્પમાં ચેક કરાવવા ગયા હતા તો કબજિયાતના ઢીંચણનું એવું દુખાવ રહેતું હતું, તો ચેક કરાવવા ગયા તો ખ્યાતિવાળા બીજા દિવસે એમની લક્ઝરીમાં બેહાડે અમદાવાદ લઈ ગયા. ત્યાં એમને એન્જિયોગ્રાફી કરી દીધી પણ સ્ટેન્ડ મૂક્યું નહીં એમને. પછી એ ત્યાંથી રજા આપી દીધા, પછી ઘેર આવ્યા પછી કાયમી એમને બળતરા રહેતી હતી આયા એટલા દિવસથી. કાલે વધારે તબિયત લથડી એટલે હું એમને ભાગ્યોદયમાં લાઈન બતાવવા લાવ્યો હતો, પણ વધારે સ્ટેબલ હતા એટલે દાખલ જ કરી દીધા. હાલ ભાગ્યોદય હોસ્પિટલના તબીબનું શું કહેવું છે? એમનું એવું કહેવું છે કે 24 કલાક હાલ કંઈ કહી શક્યા નહીં, વેન્ટિલેટર આપવું પડશે એવું મને એમને પૂછ્યું એટલે મેં કીધું આપી દો. પણ એ સવારે મેં મળ્યો ડૉક્ટરને તો ડૉક્ટરે એવું કીધું 24 કલાક કશું કહી શક્યા નહીં, 24 કલાક કોઈ ભો ના આવે પછી કહેવાય શું થાય. હાલ બધું એવું કહે એવું એવો જવાબ આપ્યો હતો મને. તમારા ફાધરને પહેલાંથી કોઈ તકલીફ હતી નહીં? પહેલાં એમને ખાલી થોડોક શ્વાસની તકલીફ રહેતી હતી, બીજા હડતા ફરતા ખેતરમાં આવતા જતા કાયમી ખેતરનો 2 ચક્કર મારતા, અને ખ્યાતિનું થયા પછી બળતરા અને એવું બધી બૂમો પાડવા લાગે, શ્વાસે વધી ગયો, તાવની તકલીફો બધી રહેવા માંડી સર એમ.